不要来了，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 不要来
બાપુ પધાર્યા છે તો તેમનું સ્વાગત કરીએ છીએ. શંકરસિંહ બાપુ નું સ્વાગત મુકેશભાઈ વિકસ્યા કરે. પછી કિશોરસિંહ નું સ્વાગત જીતુભાઈ વાળા કરશે. વીરજીભાઈ ઠુમર નો સ્વાગત અમરીશભાઈ વિચ્યા કરશે. અમરીશભાઈ નગરપાલિકાના પ્રમુખ નું સ્વાગત બપુભાઈ ચૌહાણ કરશે. જયંતિભાઈ રાણા દાદા નું સ્વાગત જિલ્લા પંચાયત ના સભ્ય દિનેશભાઈ ભંડારી કરશે. બાપુ આપણને બે શબ્દ કહેશે. પરમાર ગુરુજી ભાવનગર માં શામદાસ કોલેજ ના પ્રિન્સિપાલ હતા. ભાવનગર કોલેજ માં પણ પોતે હતા. એમનું પણ દેશ નું ભાવનગર સીધો ભાવનગર. સમાજનું બંધન છે. લોકો સારી ખેતી હું કપાસ બહુ સારી હું જોતા મને લાગતું નથી કે ભાવ એટલા મળે જેટલા ભાવ બે ચાર વર્ષ પહેલા તમને મળ્યા. દરેકની એક અસર પડે છે. દાખલા તરીકે ગાડી બંધ થાય તો ગાડી પર જે લોકલ વપરાતું હોય લોકલની ફેક્ટરી બંધ થાય. આટલું જે કંઈ બંગાર માણીમાં ટાટાનું ધમધમતું સ્ટીલનું મોટું કામ હતું એ ત્યાં બંધ થયું. એ લોકલ બંધ થાય એટલે અલગ બંધ થાય. અલગ થાય એટલે સુરતમાં આવતી લોકલ પર જે ફેક્ટરી એ બંધ થાય. બંધ થાય એટલે એના આધારે જે રોટલા કમાતા માણસો હોય એના રોટલા બંધ થાય. આ તો સ્ટીલ સિમેન્ટ જે મકાનો બનતા હોય એમાં સિમેન્ટ ઓછું વપરાય. સિમેન્ટની ફેક્ટરી બંધ થાય એ મકાનો બનાવવામાં જે કામ કરતા માણસો હોય એની રોજગારી થાય. ટેક્સટાઈલ મેં જે રૂડું કીધું એ ટેક્સટાઈલ મિલ બંધ થાય. મિલ બંધ થાય એટલે રૂ બંધ થાય. ભૂ બંધ થાય એટલે ભૂમિ ડિમાન્ડ ઘટે. ડિમાન્ડ ઘટે એટલે ભાવ નો આપણે જ્યાં આવતા હોય. આ સાયકલ સાયકલમાં આધાર જે કંઈ બધું હોય એ સરકારનું હોય.
સરકારમાં બેઠેલા માણસો કોઈ પણ પક્ષના હોય, પક્ષો તો આવવાના જ જવાના, પક્ષો કાયમ ન હોય. એમાં કોંગ્રેસ તો ડિલિગેટ સિન્ડિકેટ પે કોંગ્રેસ હતી, જે તે વખતે કોંગ્રેસ કોંગ્રેસ આવી અને મોરારજીભાઈ આ મેં ઇન્દિરાબેન આ સમાજવાદી પીએસપી આપણા રવાણી સાહેબ આ મેં બીજા સનત મહેતા આ બધી એટલે સ્વતંત્ર પક્ષ. આ તો બધી પ્રક્રિયા છે લોકશાહીમાં આ બધું હરવાનું. પણ એમાં જે માણસ હોય જેનું જેના ભલા માટે આપણે આગળ ધોકો મારતા હોય તો મ્યુઝિકબેન મોકલો તો આપણું ભરું થશે. એટલે મ્યુઝિકનું ભરું થાય જો રાજકારણમાં લોકશાહીમાં પ્રજાનું ભરવું એ મહત્વ જેના આત્મા હોય તે અત્યારે તો બધી આત્મા જેમાં છીએ એમાં આવનાર દિવસોમાં મંદીવાળું વધારે હાલવાનું, વેપારીવાળું વધારે હાલવાનું. એટલે હું તો ઘર પકડી બેઠો હતો કે બહુ રાજકારણ કર્યું કે રહેવાની રીતે, પણ દરેક વખત કોઈ રહેવાનું નથી એમનો એમ ન હાલે. કંઈક કરો કીધું તો રહેવું પડે, કંઈક કરો. આમો માણસ જો કંઈક કરે રાજકીય પક્ષોવાળા ભાજપવાળા આવે કોંગ્રેસવાળા આવે પબ્લિક માટે પબ્લિકનો માણસ આવે, કોઈ ખેડૂત આવે, કોઈ બેકાર માણસ આવે, કોઈ એવો માણસ આવે એને એમ થાય તમે કંઈક કરો. એમાં કંઈક થાય કે આ આ જે હલતું હોય બરાબર ન હલતું હોય તો તમે સારું કરવા કોશિશ. આવતીકાલના વાયદા એવું નહીં, રાજકારણમાં જે તકલીફ આપણને પડે છે ને આવતીકાલના વાયદા માટે હું તમને આમ કરીશ, હું તમને સોનાના રૂમ બનાવી દઈશ, હું તમારા છાપડા હોનાના દરિયા કરી દઈશ, તમે 2 કરોડનું 5 કરોડને રોકડા દઈશ, જૂના ભાવ 2000નું 5000 જૂના ભાવ દઈશ. આ જે વાયદા છે એ વાયદા એમાંથી શું થાય? વાયદા તો આપણે વાયદાના ચક્કરમાં આવવાની આ તકલીફ છે. રાજકારણમાં કમસે કમ ગઈકાલના આધારે નિર્ણય કરાય. ગઈકાલે હતા તો અમારા માટે શું કરું? તમે મારી પાસે ઉઘરાણી કરી શકો કે બીજેપીમાં તમે શું કરું, કોંગ્રેસમાં કરું શું? આ ઉઘરાણી તમે આરજેડીના મુખ્યમંત્રી હતા તો શું કરું? આ ઉઘરાણી મારી પાસે કરી શકું અને એ ઉઘરાણીમાં હું ઊંડો ઉતરું તો મારો વિશ્વાસ નહીં કરવો. પણ જેને વાયદા કર્યા હોય અને ઊંડા ઉતરે તો એનો વિશ્વાસ ફરી વિશ્વાસ ફરી વિશ્વાસ ફરી વિશ્વાસ. અને ઘણા વેપારીઓ બધા એમ કહે કે આ મંદીમાં મળી ગયા, એમાં ક્યાં આપણે મંદીમાં આપણે રૂપિયા દીધા મત દીધા. અને આ તો લોકશાહી બધો વાયદા હોય 5-5 વર્ષના પૂરું થવા જો પૂરું. તમે તમે પ્રેમથી પ્રેમથી સ્વીકાર. હું અહીં ટીકો કહી દીધું તમે રોજના કરવા આવો છો, પછી હું ફરિયાદ કરું એટલે સ્વીકારું. એમ એમ માની લો કે સરકાર બનાવવામાં મારો હક પણ પછી સરકારમાં ક્યાંક એવું થાય તો મારે સહન કરવું પડે. હું ભાગીદાર છું, હું સરકારનો ભાગીદાર, સરકારનો ભાગીદાર હોઉં તો ભાગીદાર તો મેં સરકાર બનાવી, સરકાર હું સરકારની ફરિયાદ કરું. એ જે છે ને એ આજે એ થઈ ગયું છે. જેને સરકાર બનાવી એ દુઃખી છે. બીજેપીવાળા મારી પાસે કામ આવે એટલે આમાં તો બધું જતી ગયું. આ જે વસ્તુ છે એટલે આપણે કોઈ પણ પાર્ટીના હોઈએ પણ માણસ છીએ, આપણે ખેડૂત છીએ, આપણે વેપારી છીએ, આપણે કોન્ટ્રાક્ટર છીએ, કંઈક આપણે માણસ હોય એટલે માણસની આજીવિકા પરિવાર બધું જ હોય, એટલે શિક્ષણ છોકરાઓનું બીમાર હોય તો દવાખાનાની આ બધું જોડાયેલું. સરકારો જે હોય એને આ હિસાબ કિતાબ પહેલાં આપવાનું. ભાઈને કીધું કે કીધું એટલે ભોજન પહેલાં ટેક્સ ભરવો પડે, આ ભાષાનો ટેક્સ મેં તમારે બધાનો આભાર. ભાષા રાજકીય ન હોય ત્યારે ભવિષ્યમાં ભરવાનું થશે ત્યારે જરૂર આગળ વાતો કરે છે. જય માતાજી.
મારી સાથે અંગ્રેજો નાટો જે કંઈ હોય પણ હું NCCમાં હતો. અંગ્રેજીનો એક પટેલ મને નામ નથી યાદ આવતું, ઉચ્ચ છ ફૂટ હતું, મારા કરતા એની વધારે નામ એકદમ સિમંત લોકો ઊંચા લોકોને આગળ રાખે પાછળ દીધા શિસ્તમાં. હવે એક જણને ભાઈ એને પગ મિલાવવાનું ન આવડ્યું. આ પટેલે ચાલુ પરેડમાં પેલા એવી કિંમા રીતે પેલો પડી ગયો, મારી આબરૂ કાઢે છે કડક પટેલ હતો. એટલે એ મને નામ યાદ નથી આવતું પણ NCCમાં આપણે ભેગા. પરિવારજનોને સહાનુભૂતિના બે શબ્દોને મળવા માટે મગસરા જઈ રહ્યો છું. સ્વાભાવિક અમરેલીમાં આટલા વર્ષોના સંબંધો હોય એટલે બધા મિત્રો આવે બહુ સ્વાભાવિક. અને રાજકારણ એવું છે કે તો હાલ્યા કરવા મળવા આવે પ્રેમના સોદા છે. કોઈ દિવસ જાહેર જીવનમાં પાર્ટી કે વ્યક્તિની એવી ટીકા ન કરીએ કે જેથી કરીને આવતીકાલે પ્રોબ્લેમ થાય. એ બીજેપી હોય કોંગ્રેસ હોય તો પણ મોટા સંબંધો બનશે. પાર્ટી આજે વર્ષોથી છતાં પણ જ્યારે એ પાર્ટીમાં હોય એટલે પૂરો ન્યાય, કોઈ પણ જાતની મેચ ફિક્સિંગ નહીં, કોઈ પણ ગડબડની વિધિન પાર્ટીનો પ્રોબ્લેમ પાર્ટીમાં હોય તો પાર્ટીમાં રહેવું જોઈએ, રહેવું જોઈએ. સ્વાભાવિક અમારા ટીકુભાઈ બાપુ, અત્યારે જે ગઈ સોમવાર થી જે કાયદો કડક અમલવારી શરૂ થવાની છે, શું કહેશો? કાયદા અંગે કાયદા જે છે એ પ્રજા માટે હોય, પ્રજા કાયદા માટે હોય એવું લાગે છે. લોકોના ભલા માટે એવા કાયદા હોય જેથી કરીને લોકો જે ત્રાહિમામ પોકારી જાય. એ કાયદા તો અંગ્રેજોને જૂના જમાનાના હતા એ બધા યાદ આવે એવું છે. હવે જો રૂપિયા ન હોય, તિજોરી ખાલી હોય ને પ્રજાને હજી તમે કસ કાઢવા માગતા હોય, શેરડીના હાઠળને જે માંડો ઓરો કરી અંદરથી જ્યુસ કાઢે એમ, તો જુદી વાત છે. તમે હેલ્મેટના 500 રૂપિયા એના કરતાં નવું હેલ્મેટ 300 રૂપિયા મળે જે કંઈ હોય. આવું ન કરાય, કાયદા લોકોને ધ્યાનમાં રાખીને કરાય. સરકાર પાસે તિજોરીમાં રૂપિયા નથી એવું સમજી શકું, પણ એ રૂપિયા મળે લોકોને આવી રીતે લૂંટાય. આ લૂંટ છે, આ કાયદા નથી. આવા કાયદા પણ લોકો ભંગ કરે તો સ્વાભાવિક છે. આવા કાયદા એમને પુનર્વિચાર કરવો જોઈએ અને ગુજરાત સરકારે ખાસ કહેવું જોઈએ. ગુજરાતની પબ્લિક છેલ્લા 20 વર્ષથી બીજેપીને સરકાર મત આપી રહી હોય તો પ્રજાનો વિચાર કરવો જોઈએ. અત્યારે એ જ પ્રજા ફરી એમનો વિચાર નહીં કરે, કારણ કે એમને પ્રજાનો વિચાર નથી કરતો. રમદા ડેમનું છે, રમદા ડેમની ઉજવણી થઈ રહી છે. રમદા ડેમ જ્યારે બન્યો ત્યારે જે હાઈટ પર બન્યો હોય એ ભરાય બહુ સ્વાભાવિક છે. વરસાદ છે તો ભરાય, એટલે ક્યાંથી ભરવાના હતા? આવા રમદા ડેમ પૂરો ભરાઈ ગયો, એનું જે ખર્ચ કે જે કંઈ અત્યારે જે ઉજવણી થવાની એ તો કન્યાની ગેટ ઉપર ભર છે. આના માટે ઉજવણી આ તમે ડેમ બનાવ્યો તો ભરવા માટે બનાવ્યો, વરસાદ આવ્યો તો ભરાયો. વરસાદ ના આવ્યો હતો 10 ફૂટ યા 10 મીટર નીચે રહો તો ઉજવણી કરે છે એની. આવા ટાઈપમાં આવા નાટક નહીં કરવા જોઈએ. રમદા ડેમ ભરાવા માટે જ બનાવેલો છે. ભરાયા પછી પાણી પાછું જાય અને જેથી એગ્રીકલ્ચરનો પ્રોબ્લેમ થાય એનો વિચાર મધ્યપ્રદેશ અને ગુજરાત સરકારે ગરીબનું જે પૂર્ણ ચડાય ને એનું ધ્યાન રાખવું જોઈએ. હિન્દુ મ
મુસ્લિમ સિખ ઈસાઈ હમ વતન